સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની જિલ્લા જેલમાં એસઓજી એલસીબી બ્રાન્ચ સર્ચ ઓપરેશનમાં જોડાઈ જિલ્લા પોલીસ વડાએ કઈ કહેવાનો ઇનકાર કર્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા જિલ્લા જેલમાં શુક્રવારની રાત્રિએ જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને એસઓજી બ્રાન્ચ સહિતના કાફલા સાથે 5 કલાક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો કે આ મામલે જિલ્લા પોલીસ વડાએ કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. રાજ્યના ગૃહ વિભાગના આદેશને હિંમતનગરના જિલ્લા પોલીસ વડા કચેરી પાસે આવેલી જિલ્લા જેલમાં શુક્રવારે રાત્રે 9 વાગે જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ, એલસીબી પીઆઈ એજી રાઠોડ, એસઓજી પીઆઈ એનએન રબારી, એલસીબી એસઓજી બ્રાન્ચના પીએસઆઈ સહિત સ્ટાફના કાફલા સાથે ખાનગી વાહનમાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ જિલ્લા જેલમાં સર્ચ ઓપરેશન શરૂ થયું હતું, જે રાત્રે 2 વાગ્યા સુધી ચાલ્યું હતું. જે પૂર્ણ કર્યા બાદ કાફલો નીકળીને ખાનગી વાહનમાં પરત રવાના થયો હતો. પોલીસ અને સબજેલના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ હિંમતનગરની સબજેલમાં 223 પુરુષ અને 20 સ્ત્રી મળીને 243 કેદીઓને રાખવાની ક્ષમતા છે, જેમાં હાલમાં સ્ત્રીની જેલ નવીન બનતી હોવાથી હાલમાં માત્ર કાચા અને પાક્કા કામના મળી 231 કેદીઓ છે, જેમાં 211 કાચા કામના કેદી, 19 પાક્કા કામના કેદી અને 1 પાસાનો કેદીનો સમાવેશ થાય છે. તો જિલ્લા જેલમાં 6 બેરક આવેલી છે, ત્યારે જિલ્લા પોલીસ વડાના કાફલાએ રાત્રે જેલમાં 6 બેરકમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. 5 કલાકથી વધુના સમય સુધી ઓપરેશન ચાલ્યું હતું. જો કે રાત્રે 2 વાગે સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જિલ્લા પોલીસ વડાએ સર્ચ ઓપરેશન અંગે મૌન સેવ્યું હતું અને અંગે કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. હવે ઓપરેશનનો રિપોર્ટ મેળવ્યા બાદ ગૃહ વિભાગ જ ઓપરેશનમાં શું થયું તે તમામ જાણકારી આપશે તેવી સૂત્ર દ્વારા જાણકારી મળી રહી છે. જીલ રાવલ, જયદેશ ટીવી, સાબરકાંઠા.